જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? ધોરણ 9 પ્રકરણ 5 ગણિત યુક્લિડની ભૂમિતિનો પરિચય. વિદ્યા મિત્રો, હવે આ એક ભૂમિતિનું ચેપ્ટર છે કે જેમાં આપણે થિયરી વાઇઝ પ્રશ્નો શીખવાના છે. આજે ચેપ્ટર છે પ્રકરણ 5, ત્યાંથી આપણે ભૂમિતિની શરૂઆત થાય છે અને ચેપ્ટરનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો આજે ચેપ્ટરમાં આપણે ભૂમિતિ પર આધારિત કેટલીક વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ અને એની પર આધારિત આપણે સવાલ જવાબ શીખવાના છે. વિદ્યા મિત્રો, આ જે પ્રકરણ છે એમાંથી દાખલાઓની જે રીત છે સાબિતી અમુક દાખલાઓ છે, પરંતુ વધારે જે આમાંથી થિયરીકલ પ્રશ્નો પૂછાય છે, એટલે કે 1 માર્કના અને 2 માર્કના પ્રશ્નો, કે જેમાં વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ અને એવા એની પર આધારિત 1-1 માર્કના અને 2-2 માર્કના સવાલ જવાબ પૂછાય છે. એટલે આ જે પ્રકરણમાં દાખલાઓ બહુ ઓછા છે, પરંતુ જે થિયરીકલ પ્રશ્નો છે એ આપણે વધારે પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપવાનું છે. તો અહીંથી આપણે પ્રકરણ 5 થી ભૂમિતિની શરૂઆત થાય છે. તો આ જે પ્રકરણ છે એમાં સૌથી પહેલા આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો યુક્લિડ એ ગણિતશાસ્ત્રી હતા અને એ પહેલા ઘણા બધા ગણિતશાસ્ત્રી આપણને આ ભૂમિતિ વિશે માહિતી આપી છે. તો આ ભૂમિતિનો શું અર્થ છે આપણે શીખવાનું સૌથી પહેલા. તો ભૂમિતિ એટલે કે ભૂ વત્તા મિતિ, આ બંને શબ્દોને આપણે ભેગા કરીએ તો ભૂમિતિ શબ્દ આવે છે, જેમાં ભૂ એટલે કે કોઈ પણ માપન, એટલે કે ભાઈ અને સોરી ભૂ એટલે કે જમીન, ભૂ એટલે કે જમીન અને મિતિ એટલે કે માપન. એટલે કે જ્યારે આજથી વર્ષો પહેલા જ્યારે જમીનના માપનની જરૂરિયાત ઊભી થઈ હશે ત્યારે ભૂમિતિ શબ્દનો ઉપયોગ થયો હશે. ફરી કહી દઉં મિત્રો, ભૂમિતિ એટલે કે ભૂ વત્તા મિતિ, જેમાં ભૂ એટલે કે જમીન અને મિતિ એટલે કે માપન. અને એવું કહી શકાય કે જ્યારે આથી વર્ષો પહેલા આવા અલગ અલગ પ્રકારના માપનની, ખાસ કરીને જ્યારે જમીનના માપનની જરૂરિયાતની જરૂર પડી હશે ત્યારે ભૂમિતિ શબ્દ આવે છે. તો વિદ્યા મિત્રો, જોઈએ આપણે થોડું આમાં થિયરીકલ પ્રશ્નો છે, થિયરી શીખીશું અને ત્યાર પછી આપણે વ્યાખ્યાઓ, પૂર્વધારણા અને ત્યાર પછી કેટલાક દાખલાઓ હશે. તો સૌથી પહેલા આપણે પ્રકરણ 5 ભૂમિ યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવાય છે? જ્યોમેટ્રી કહે છે. જે મિત્રો ખાસ ધ્યાન આપજો, થિયરીકલ પ્રશ્નો છે. તો ભૂમિતિને અંગ્રેજીમાં જ્યોમેટ્રી કહે છે. જ્યોમેટ્રી શબ્દ એ બે ગ્રીક શબ્દના સંયોજનથી બન્યો છે. જ્યોમેટ્રી ભૂમિતિને ઇંગ્લિશમાં શું કહેવાય છે? જ્યોમેટ્રી. અને જ્યોમેટ્રી શબ્દ એ બે ગ્રીક શબ્દના સંયોજનથી બન્યો છે. જીઓ જીઈઓ અને મેટ્રિન, આ બે શબ્દોને ભેગા કરો એટલે કે જ્યોમેટ્રી શબ્દ બને. જેમ કે આપણે કીધું કે ભૂમિતિ, ભૂ વત્તા મિતિ, આ ભૂ વત્તા મિતિને આપણે ભેગા કરીએ તો ભૂમિતિ શબ્દ આવે છે. એટલે ઇંગ્લિશમાં આ ભૂમિતિને જ્યોમેટ્રી કહેવાય છે. એ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બન્યો છે. જીઓ વત્તા મેટ્રિન, આ જીઓ વત્તા મેટ્રિનને ભેગા કરીએ તો જ્યોમેટ્રી બને છે. તો જેમાં જીઓનો શું અર્થ થાય? જીઈઓ. તો જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રિન નો અર્થ થાય છે માપ. એટલે જ્યારે શરૂઆતમાં પૃથ્વી ઉપર કોઈ વસ્તુને માપવાની જરૂરિયાત ઊભી થઈ હશે એના પરથી ઇંગ્લિશમાં ભૂમિતિને જ્યોમેટ્રી કહેવાય છે, કે જે ભી ગ્રીક શબ્દોના સંયોજનથી બન્યો છે. જીઓ જીઈઓ વત્તા મેટ્રિન, કે જેમાં જીઈઓ એટલે કે જીઓ નો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રિન એટલે કે માપ. તો આમ કહી શકાય કે એક સવાલ બન્યો કે ભાઈ ભૂમિતિને ઇંગ્લિશમાં શું કહેવાય? જ્યોમેટ્રી. અને જ્યોમેટ્રી એ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બન્યો છે, કે જેમાં બે ગ્રીક શબ્દો છે જીઓ અને મેટ્રિન. અને જીઓ અને મેટ્રિન એનો અર્થ પણ છે કે જીઓ નો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રિન એટલે કે માપ. ત્યાર પછી મિત્રો જમીન, જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. મેં કીધું પ્રમાણે કે જ્યારે આજથી વર્ષો પહેલા આ જમીનને માપવાની જરૂરિયાત ઊભી થઈ હશે કે એમાંથી આ ભૂમિતિ શબ્દનો ઉદ્ભવ થયો છે. એટલે કે જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો. એટલે આજથી વર્ષો પહેલા જે પ્રાચીન સંસ્કૃતિ હતી આપણી, એ પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખા એટલે કઈ શાખા? ભૂમિતિ. તો ગણિતની આ શાખા એટલે ભૂમિતિનો અભ્યાસ એ વિવિધ સ્વરૂપે થયો હતો. અલગ અલગ દેશો જેમ કે ઇજિપ્ત છે, બેબિલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કાસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોએ કેટલીક વ્યવહારિક સમસ્યાનો સામનો કર્યો. ખાસ ધ્યાન મિત્રો, કેટલીક વ્યવહારિક એટલે કે રોજબરોજમાં જે ઉદ્ભવતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે આ ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી
अलग अलग देशों में थई। क्या क्या देशों में? तो अलग अलग देशों के इजिप्त है, बेबीलोनिया, चीन, भारत, ग्रीस और इंकास जेवी ते समय संस्कृति ना लोगों ने, એટલે આ બધા દેશોમાં રહેતા જે લોકો છે એ તે સમયની સંસ્કૃતિના લોકોને કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે આ ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઉભી થઈ હશે। બીજા મિત્રો ચોપડીમાં તમને થિયરી આપેલી છે તો ચોપડીમાં પણ આપણે એ થિયરીનો અભ્યાસ કરીશું। તો આ રીતે ફરી એકવાર કે ભાઈ ભૂમિતિ માટે અંગ્રેજ શબ્દ કયો છે તે મિત્રો, તો ભૂમિતિ માટે અંગ્રેજ શબ્દ છે જ્યોમેટ્રી। અને આપણે કીધું કે જ્યોમેટ્રી શબ્દ એ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બન્યો છે, એમાં જીઓ એટલે કે જીઈઓ અને મેટ્રિક એટલે કે METRIN મેટ્રિક। આ બે શબ્દોને ભેગા કરો જીઓ વત્તા મેટ્રિક તો જ્યોમેટ્રી બને છે, જેમાં જીઓ નો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રિક એટલે કે અર્થ થાય છે માપ અથવા તો માપવું। તો આ તમે કીધું પ્રમાણે કે જ્યારે જમીન જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે અને પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો। અલગ અલગ દેશો જેવા કે ઇજિપ્ત છે, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કાસ જેવા જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓ, તો એ જે અલગ અલગ દેશોમાં જ્યાંથી વર્ષો પહેલા જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિના લોકોને આ તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે આ ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઉભી થઈ। ઉદાહરણ તરીકે જ્યારે નાઇલ નદી છલકાતી હતી ત્યારે આસપાસના ક્ષેત્રના જમીન માલિકોના ખેતરની સાથે જોડાયેલ જે સરહદોનો નાશ થઈ જતો હતો, નાવી પુર હોનારત પછી સરહદોની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી। કારણ કે સ્વાભાવિક રીતે જ્યારે આવી જે પૂર આવે નદી છલકાય તો એ આસપાસના ક્ષેત્રના જે જમીન માલિકો હતા એના જે ખેતર હતા એ ખેતરની સાથે જે જોડાયેલ જે સરહદ છે એ સરહદનો નાશ થઈ જતો હતો પૂરને કારણે। અને જ્યારે પહેલા કહી શકાય કે આવી પૂર હોનાર આવી પૂર હોનાર પછી સરહદોની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી। આ હેતુ માટે ઇજિપ્તના જે નાગરિકો હતા, સમજો ખાસ રીતે મિત્રો થિયરી અગત્ય છે કે આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળના ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે આ ભૌમિતિક તકનીકી વિકસાવી હતી। અને ખાસ અગત્યનું કે જ્યારે એ સમયે કે આ હેતુ માટે જે ઇજિપ્તના જે નાગરિકો છે એ નાગરિકોએ ક્ષેત્રફળના ગણતરી ક્ષેત્રફળ અલગ અલગ પ્રકારના જેમ કે ચોરસનું હોય, લંબચોરસનું હોય, ત્રિકોણનું હોય, તો એ ક્ષેત્રફળના ગણતરી માટે સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે આ ભૌમિતિક તકનીકી વિકસાવી। તે ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી, ધા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા। ફરીકવા જે ઇજિપ્તના નાગરિકો તે જે ધાન્ય ભંડાર આપણે જે અનાજનો ભંડાર એટલે કે જેના જેમાં સંગ્રહ કરીએ એ ધાન્ય ભંડારના ઘનફળ એ ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી, પિરામિડનો આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ આ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા। તે કપાયેલ પિરામિડ અને આડછેદ કહેવાય, જે મિત્રો આકૃતિ જોયેલી છે ટોપડીમાં, કે કપાયેલ પિરામિડના ઘનફળની ગણતરી શોધવા માટે ઊંચી સૂત્રો પણ જાણતા હતા। અને ટોપડીમાં આકૃતિ 5.1 આપેલી છે, તે તમે જાણો છો કે પિરામિડ એક ઘન આકૃતિ છે, જે ટોપડી બતાવેલી છે કે પિરામિડ એક ઘન આકૃતિ છે, તેનો પાયો કેવો હોય છે, ત્રિકોણ, ચોરસ, કર્ણીય, બહુકોણ હોય છે। કેમ્સિક નો સવાલ પૂછે કે ભાઈ પિરામિડનો પાયો કયો હોય શકે છે, કે તો પિરામિડનો પાયો ત્રિકોણ, ચોરસ કે બહુકોણ હોય છે અને તેની બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુ પર ત્રિકોણ બનાવે છે, એટલે કે એની બાજુની સપાટીઓ એ ઉપરના એક બિંદુ પર ત્રિકોણ બનાવે છે અને એવાને આપણે પિરામિડ કહીએ છીએ। વિદ્યા મિત્રો આ રીતે અલગ અલગ ત્યાંથી વર્ષો પહેલા આ ઇજિપ્તના નાગરિકો આ રીતે ક્ષેત્રફળની ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીકી વિકસાવી હતી। થિયરી કે પ્રશ્નો જે ટોપિકની થિયરી ખાસ વાંચવાની છે, ત્યાર પછી આપણા ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજોદારો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું હતું કે સિંધુ ખીણની સંસ્કૃતિ, આજથી ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલાની વાત ચાલી જાય મિત્રો, કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો। ખાસ આપણા ઇતિહાસમાં કે ભારતીય ઉપખંડમાં જે હડપ્પા અને જે મોહેંજોદારો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું હતું કે જે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો, તે ઉચ્ચ પ્રકારનો એક સંગઠિત સમાજ હતો,
શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા, શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી, મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા, જે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. કારણ કે એ સમય પર જે મિત્રો જે ઓરડાઓ હતા એ ઓરડાઓ જુદા જુદા આકારના હતા, ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી, શહેરો યોજનાબદ્ધ અને કહી શકાય કે સુવ્યવસ્થિત હતા અને શહેરો ઉત્તમ રીતે ખૂબ જ વિકસિત હતા અને કહી શકાય કે રસ્તાઓ પણ એકબીજાને સમાંતર હતા. તો આ બધા પરથી આપણે એવું અનુમાન લગાવી શકાય છે મિત્રો કે નગરજનો ઉપયોગમાં લેવાતી જે ઈટો કહેવાય એ ઈટો ભઠ્ઠામાં પકાવવાતી હતી. તમને ખબર કે ઈટોના ભઠ્ઠા હોય છે અને એ ઈટોના ભઠ્ઠામાં આ ઈટો પકાવવાતી હતી, જેની લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર મિત્રો ખાસ પૂછે છે. જે ઈટો હોય એની લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. એનો અર્થ કે 4 મીટર લંબાઈ હોય, 2 મીટર એની પહોળાઈ હોય અને 1 મીટર એની જાડાઈ હોય. એટલે લંબાઈ પહોળાઈ અને જાડાઈ એ 4:2:1 હતી. મિત્રો એકમ તરીકે કોઈ પણ લઈ શકાય છે. તો આ રીતે આપણે અત્યારે શીખવાનું છે કે એમની ગુણોત્તર તમને ખાસ પૂછે છે કે બાંધકામમાં ઉપયોગમાં જે ઈટો છે એ ઈટોની લંબાઈ પહોળાઈ અને જાડાઈ. એટલે મિત્રો ખાસ ધ્યાન જો, લંબાઈ પહોળાઈ અને જાડાઈ 4:2:1. હવે ઘણી વાર તમને ઊંધું પણ પૂછે કે ભાઈ બાંધકામમાં વપરાતી ઈટોનો જે ગુણોત્તર છે એમાં એવું પૂછે કે પહોળાઈ લંબાઈ અને જાડાઈ. તો વિદ્યા મિત્રો પહોળાઈ લંબાઈ અને જાડાઈ પૂછે તો 2:4:1 આવે. એટલે ખાસ ધ્યાન આપવાનું કે લંબાઈ પહોળાઈ અને જાડાઈ પૂછે તો 4:2:1 છે. એટલે આડાવળી પૂછે તો તમારે ખાસ ધ્યાન આપવાનું છે એટલે કે લંબાઈ 4, પહોળાઈ 2 અને જાડાઈ 1 હતી. એટલે કે એનો એકમ તરીકે તમે કોઈ પણ મીટર કે સેન્ટીમીટર લઈ શકાય છે. તો આ રીતે એક અગત્યનો સવાલ છે કે ભાઈ એ સમયમાં જે અલગ અલગ પ્રકારના જે ઓરડાઓ છે, રસ્તાઓ છે, ગટર વ્યવસ્થા છે, આ બધું ખૂબ જ કહી શકાય કે સુવ્યવસ્થિત હતું અને એમાં જે ઈટો વપરાતી હતી એ ઈટોની લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. વિદ્યા મિત્રો આ બધા ખૂબ જ અગત્યના એક એક પાઠના સવાલ છે. ત્યાર પછી પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર, પ્રાચીન આ સુલભા સૂત્ર હતું. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ ક્યાં થતો હતો? તો વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિ કુંડોના નિર્માણ કાર્ય થતો હતો. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશનું પાલન થતું હતું. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણના સંયોજિત બનતા આકારના પ્રયોગો જરૂરી હતા. શ્રીયંત્ર, ખાસ રીતે મિત્રો એક અગત્યનો બીજો ટકો છે શ્રીયંત્ર. આ શ્રીયંત્ર એટલે અર્થવ વેદમાં આપેલ છે, આપણા ઘણા બધા ઘરે પણ શ્રીયંત્ર હોય છે. તો શ્રીયંત્ર એ અંદર અંદર ગૂંથાયેલ 9 સમુદ્રી બાજુ ત્રિકોણનું સંયોજન છે. એટલે કે 9 સમુદ્રી બાજુ ત્રિકોણ અંદર અંદર ગૂંથાયેલા હોય છે. તમે ધ્યાનથી જોશો તો તમે અંદર અંદર ગૂંથાયેલા આ 9 સમુદ્રી બાજુ ત્રિકોણનું સંયોજન છે અને આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે કે તેમાંથી 43 એટલે કે 43 ઉપ ત્રિકોણો બનતા હોય છે. તો વિદ્યા મિત્રો ધ્યાનથી જોશો શ્રીયંત્ર તમે કદાચ જોયું હશે, આપણા ઘરે પણ ઘણા લોકો લગાવતા હોય છે. તો એ જે 9 સમુદ્રી બાજુ ત્રિકોણ એ અંદર અંદર ગૂંથાયેલા 9 સમુદ્રી બાજુ ત્રિકોણ નું સંયોજન છે અને આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે કે તેમાંથી 43 બને છે ઉપ ત્રિકોણ બને છે. જો કે વેદીઓ ને બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ તેની પાછળના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલ નથી. તો આ રીતે એક અગત્યનો ટકો સવાલ છે કે શ્રીયંત્ર એ અંદર અંદર ગૂંથાયેલા કેટલા? તો 9 સમુદ્રી બાજુ ત્રિકોણનું સંયોજન છે અને આ ત્રિકોણ એ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપ ત્રિકોણ બને છે.
ત્યાર પછી આ બધા ઉદાહરણ દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થયો હતો. જે આપણે આજે ઉદાહરણ શીખ્યા એના પરથી કહી શકાય કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થયો હતો, પરંતુ તે બહુ અવ્યવસ્થિત રીતે થયો હતો. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિની આ વિકાસની આ ગતિવિધિઓ એક રોચક બાબત એ પણ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તો તાળના વૃક્ષના પાન પર સંદેશ લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિ દ્વારા પણ આપવામાં આવતું હતું. ખાસ અગત્યનો ટૂંકો સવાલ છે મિત્રો, ચોપડીમાં આ થિયરી ખાસ વાંચવાની બધી કે ભૂમિતિના આ વિકાસની આ જે ગતિવિધિઓ, આ ગતિવિધિઓની એક રોચક બાબત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અપાતું હતું અથવા તો તાળના વૃક્ષના પાન પર સંદેશ લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિ દ્વારા આપવામાં આવતું હતું. કોનું જ્ઞાન? ખૂબ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણ વિષય સુધી સીમિત રહી, એવું જ આપણું ભારત અને રોમમાં રહ્યું. ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલ ભૂમિતિમાં મુખ્યત્વે પરિણામોનું કથન જ સમાવેશ થયો હતો. તેમાં પ્રક્રિયાઓના કોઈ વ્યાપક નિયમ આપવામાં આવ્યા નથી અને ખરેખર આ બેબીલોન અને ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા પાયે વ્યવહારિક કાર્યો માટે જ કર્યો. ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા પાયે અથવા મોટા ભાગે આ વ્યવહારિક કાર્ય માટે જ કર્યો તથા તેને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ થયું. પરંતુ ગ્રીક આ ગ્રીક જેવી સંસ્કૃતિઓમાં એ તર્ક પર ભાર આપવામાં આવતો હતો. એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો કે ગ્રીક જેવી સંસ્કૃતિ, તો ગ્રીક જેવી સંસ્કૃતિમાં એ તર્ક પર ભાર આપવામાં આવતો હતો કે કેટલીક રચનાઓ કઈ રીતે થાય છે અને ગ્રીક વાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરીને તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યતા ચકાસવામાં આવી હતી. તો વિદ્યા મિત્રો આ રીતે આ બધા થિયરીકલ થિયરી ખાસ વાંચવાની અને થિયરી પછી આપણને તમને એમાંથી એક એક માર્કના સવાલ જવાબ તમને મળશે. અને ત્યાર પછી બીજો એક કથાનો સવાલ આવે છે કે ગ્રીક ગણિતશાસ્ત્રી હતા થેલ્સ. થેલ્સને એ વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી. જ્ઞાત એટલે જે મિત્રો આપણે જાણી શકીએ, જ્ઞાતની જ્ઞાત સાબિતી આપી કે ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ. થેલ્સને એ વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપીને આ સાબિતી બે સમાન ભાગમાં વિભાજિત કરે. મિત્રો આ હતું એનું કથન થેલ્સનું. કહી શકાય ફરી એક વાર કે જે થેલ્સ નામના જે ગણિતશાસ્ત્રી હતા કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપીને આ સાબિતી એ કથનની હતી. કયું કથન છે? તો વર્તુળનો વ્યાસ વર્તુળને શું કરે? સમવિભાજિત કરે, એટલે કે એ સમાન ભાગમાં વિભાજિત કરે છે. અને થેલ્સના આ એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ, જે મિત્રો ખાસ ધ્યાન શિષ્ય હતા જે ખૂબ જ નામ પ્રચલિત છે પાયથાગોરસ, એ પાયથાગોરસ હતા. તેમનું નામ તમે ચોક્કસ સાંભળ્યું હશે. અને પાયથાગોરસ અને તેમના જે સાથીદારોએ અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી. અને પાયથાગોરસ અને તેમના જે મિત્રો સાથીદારો હતા તેમણે અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતનો મહદઅંશે વિકાસ કર્યો. વિદ્યા મિત્રો આ થેલ્સને આ ભૂમિતિના પ્રણેતા માનવામાં આવે છે અને ભૂમિતિ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ આ થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ કર્યો અને માટે થેલ્સને ભૂમિતિના શું કહેવાય છે? પ્રણેતા અથવા તો એને પિતા કહેવામાં આવે છે. આ પણ એક ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો, એ પાંચમો સવાલ છે. અને ત્યાર પછી થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ હતા અને તેમનું નામ
આપણે ચોક્કસ સાંભળ્યું છે અને પાયથાગોરસ અને તેમના સાથીદળોએ અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી અને ભૌમિતિના સિદ્ધાંતો મહદઅંશે વિકાસ કર્યો. આ પ્રક્રિયા ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલુ રહી અને આ સમયે ઈજિપ્તના જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું હતું. એટલે કે આજે ગણિત શિક્ષક હતા ઇજિપ્ત એલેક્ઝાન્ડ્રિયાના, નામ છે આપણું યુક્લિડ. એ યુક્લિડે તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ્ઞાનને એકત્રિત કર્યું અને એક પુસ્તક બહાર પાડ્યું એલિમેન્ટ્સ. એ એલિમેન્ટ્સ નામના એક પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં તેમણે વ્યવસ્થિત કર્યું. પ્રિય મિત્રો, આજે ગણિતશાસ્ત્રીતા યુક્લિડ એના સમયમાં જે ગણિતના બધા જ જ્ઞાનનો એમને બધા જ જ્ઞાન એકત્રિત કર્યું અને પોતાનું પુસ્તક અથવા ગ્રંથ બહાર પાડ્યું એલિમેન્ટ્સ. એ એલિમેન્ટ્સ નામના એક પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં તેમણે વ્યવસ્થિત કર્યું. તેમણે એલિમેન્ટ્સને તે પ્રકરણમાં વિભાજિત કર્યું, એટલે કે જે ગ્રંથ હતું, પુસ્તક હતું, એને તે પ્રકરણ, એટલે કે એલિમેન્ટ્સને તે પ્રકરણમાં વિભાજિત કર્યું. તેમાંથી પ્રત્યેકને પુસ્તક માનવામાં આવે છે. એટલે એલિમેન્ટ્સને તે પ્રકરણમાં વિભાજિત કર્યું અને તે રીતે જે પ્રકરણ છે એ પ્રત્યેકને આપણે પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તકો સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢીઓ સુધી પ્રભાવિત કરશે. તો આ રીતે આ જે પુસ્તકો છે એ સમગ્ર વિશ્વ, ખાલી ભારત નહીં, સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણને આવનાર પેઢીઓ સુધી પ્રભાવિત કરશે. ને ત્યાર પછી આપણે આ પ્રકરણમાં આપણે ભૂમિતિના યુક્લિડના અભિગમની ચર્ચા કરીશું. કારણ કે આપણું ચેપ્ટરનું નામ જ છે કે યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો ભૂમિતિના યુક્લિડના અભિગમની ચર્ચા કરીશું અને તેને ભૂમિતિના વર્તમાન સ્વરૂપ સાથે જોડવાનો પ્રયાસ કરીશું. મિત્રો, આજે મેં થિયરી જે આખું વાંચી એને મેં બોર્ડ પર સંક્ષિપ્તમાં સમજાવ્યું છે કે ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજોદડો વગેરેના ખોદકા વખતે એ જાણવા મળ્યું હતું કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલામાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળતો. તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા, જે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંગણિતમાં કુશળ હતા. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકવવામાં આવતી હતી અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર કેટલો હતો? મિત્રો, 4:2:1 અથવા ખાસ પૂછાય છે કે લંબાઈ, તો લંબાઈ 4 આવે, પહોળાઈ 2 આવે અને જાડાઈ શું આવે? મિત્રો, 1 આવે. તમે લોકો એમાં લોકો આડાઓડી કરી શકે છે. એવું પૂછે કે પહોળાઈ, લંબાઈ અને જાડાઈ, તો 2:4:1 થાય. ખાસ ઈટો હતી, ઈટો ની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ગુણોત્તર 4:2:1 હતો. ત્યાર પછી પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર એ ભૌમિતિક રચના માટે એક મહત્વપૂર્ણ ગ્રંથ હતો. આપણે સમજાયું બોધાયન સુલભા સૂત્ર સૌથી પ્રાચીન છે અને તેમની રચનામાં પાયથાગોરસના સિદ્ધાંતની સાબિતીનો ઉપયોગ થયો હતો. એટલે આજે બોધાયન એ સુલભા સૂત્ર સૌથી પ્રાચીન છે અને તેમાંની જે રચના હતી એ રચનામાં આ પાયથાગોરસનો જે સિદ્ધાંત ની સાબિતીનો ઉપયોગ થતો હતો. જાહેર પ્રાર્થના સભામાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ જેવા આકારના આસનનો ઉપયોગ થતો હતો. શ્રીયંત્ર, મેં કીધું અથર્વવેદમાં આપેલ છે, તો શ્રીયંત્ર એ અંદર અંદર ગૂંથાયેલા 9 સમુદ્રવય ત્રિકોણ સંયોજન છે અને આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 શું બને છે? ઉપ ત્રિકોણ બને છે. એટલે આ ખાસ બધા એક એક માર્કના સવાલ છે. ગ્રીક ગણિતશાસ્ત્રી થેસને ભૂમિતિનો પ્રણેતા ગણવામાં આવે છે અને સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ તેમણે કર્યો હતો અને માટે આ થેસને ભૂમિતિનો પ્રણેતા અથવા તેને પિતા ગણવામાં આવે છે. થેસના વિદ્યાર્થી કોણ હતા? મિત્રો, પાયથાગોરસ શિષ્ય એટલે કે વિદ્યાર્થી. તો થેસના વિદ્યાર્થી પાયથાગોરસ અને તેના સાથીદળોએ ભૌમિતિક બાબતો શોધી હતી. ત્યાર પછી આપણા ભારતના જે ગણિતશાસ્ત્રી કોણ હતા? તો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય. આપણે એક માર્કનો સવાલ છે મિત્રો.
આ ત્રણેય આપણા ભારતીય ગણિતશાસ્ત્રીઓ જે ભારતના ગણિતશાસ્ત્રીએ ભૂમિતિના વિકાસમાં પણ કોઈ અગત્યનો ફાળો આપ્યો છે. એટલે આપણા ભારતના ગણિતશાસ્ત્રની વાત કરીએ તો ભારતના ગણિતશાસ્ત્રીતા આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય કે જેમણે પણ આ ભૂમિતિના વિકાસમાં ખૂબ જ નોંધપાત્ર ફાળો આપ્યો છે. મિત્રો આ રીતે જે થિયરીકલ પ્રશ્નો એક એક માર્કના એમસીક્યુ, એક એક માર્કના સવાલ જવાબ, ખરા ખોટા આના પરથી ખાસ પૂછાય છે અને ત્યાર પછી આપણે આગળ જોઈએ. મિત્રો ત્યાર પછી હવે આપણે નવો ટોપિક છે યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ. તો યુક્લિડના સમયમાં ગ્રીસના ગણિતશાસ્ત્રીઓએ જેમાં તે રહેતા હતા તેવા વિશ્વના એક અમૂર્ત મોડેલ એટલે કે પ્રતિમાન તરીકે ભૂમિતિને કલ્પી હતી. આસપાસની વસ્તુઓના અવલોકન પરથી બિંદુ, રેખા, સમતલ અને સપાટી વગેરેની ધારણાઓ સ્થાપિત કરવાની હતી. કોની કોની છે મિત્રો? તો આસપાસની વસ્તુના અવલોકન એટલે કે આસપાસની જે વસ્તુ હોય એના અવલોકન પરથી બિંદુ, રેખા, સમતલ અને સપાટી વગેરેની ધારણાઓ સ્થાપિત કરવામાં આવી. અવકાશ અને તેની આસપાસના જે ઘન પદાર્થની અમૃત ભૂમિતિની સંકલ્પના વિકસિત કરવામાં આવી. એક ઘન પદાર્થને ચોક્કસ મિત્રો આકાર હોય છે, ઘન પદાર્થને આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે અને તથા તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. તેની સીમાઓને શું કહેવાય? પૃષ્ઠ કહે છે. આ કુદરતી કોની વાત ચાલે છે? ઘન પદાર્થની. તો ફરી એકવાર, એક ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે તથા તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. તેની સીમાઓને શું કહેવાય? પૃષ્ઠ કહેવાય છે. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે અને તેને કોઈ જાડાઈ હોતી નથી. પૃષ્ઠની સીમા, જે પૃષ્ઠ એટલે કે જે આપણે કહ્યું સપાટી, પૃષ્ઠ એટલે કે એની જે સપાટી હોય એ પૃષ્ઠની સીમા એ વક્ર અથવા તો સીધી રેખાઓ હોય છે અને આ રેખાઓને અંત્ય બિંદુઓ હોય છે. ફરી કહી જાય મિત્રો, એક ઘન પદાર્થને આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે અને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ શકાય છે. તે સીમાઓને શું કહેવાય છે? પૃષ્ઠ કહે છે. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે અને તેને કોઈ જાડાઈ હોતી નથી. પૃષ્ઠની જે સીમા છે એ વક્ર અથવા તો સીધી રેખા હોય છે અને આ રેખાઓને અંત્ય બિંદુ હોય છે. અને ત્યાર પછી અગત્યનો ખાસ પૂછાય છે, ઘન પદાર્થથી બિંદુઓ એટલે આપણે ઘન પદાર્થથી ક્યાં જવાનું? બિંદુ સુધી. પહેલા ઘન પદાર્થ આવે, પછી સમતલ અથવા સપાટી આવે, પછી રેખા અને બિંદુ આવે. એટલે ઘન પદાર્થથી આપણે બિંદુ સુધી જઈએ એટલે પહેલા ઘન પદાર્થ, ત્યાં પછી સમતલ અથવા સપાટી, ત્યાં પછી રેખા અને બિંદુ સુધીના ત્રણ ચરણનો વિચાર કરો. પ્રત્યેક ચરણમાં આપણે એક વિસ્તરણથી વંચિત થઈએ છીએ, તેને આપણે પરિમાણ એનું કદ પણ કહીએ છીએ. ને આ માટે એવું કહેવાય કે ઘન પદાર્થને ત્રણ પરિમાણ, ખાસ ધ્યાન દેજો મિત્રો, આ પૂછાય જ છે. ઘન પદાર્થને ત્રણ પરિમાણ, પૃષ્ઠ, પૃષ્ઠ એટલે સપાટીને બે પરિમાણ, સમજો ખાસ ધ્યાન મિત્રો. પૃષ્ઠ એટલે સપાટી અથવા સમતલ કહેવાય, પૃષ્ઠ અથવા સપાટી અથવા સમતલ જેને બે પરિમાણ એટલે કે પરિમાણ એટલે કદ હોય છે, રેખાને એક પરિમાણ હોય છે મિત્રો, રેખાને એક પરિમાણ હોય છે અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી એટલે કે શૂન્ય હોય. આપણે આમ ઘનથી ક્યાં ગયા? બિંદુ સુધી. તો પહેલું ઘન પદાર્થ, તો ઘન પદાર્થને ત્રણ પરિમાણ, પૃષ્ઠ એટલે સપાટી અથવા સમતલને બે પરિમાણ, રેખાને આપણે એક પરિમાણ અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી એટલે કે શૂન્ય. યુક્લિડે, તો આપણે ઉપર કીધું કીધા મિત્રો, આ જે યુક્લિડ એ આપણે ઇજિપ્તના એલેક્ઝાન્ડરના એક ગણિત શિક્ષક હતા યુક્લિડ, કે જેમણે આપણે કીધું કે તે સમય સુધી જાણીતા જે ગણિતની બધા જ ગણિતની બધી જે જ્ઞાન હતું એ જ્ઞાનને એમણે એકત્રિત કર્યું અને એક ગ્રંથ બહાર પાડ્યો એલિમેન્ટ્સ, અને એ જે એલિમેન્ટ્સને તેર પ્રકરણમાં વિભાજિત કર્યું અને એમાં જે તેર પ્રકરણમાં વિભાજિત કર્યું અને તેમાંથી પ્રત્યેક પુસ્તક માનવામાં આવે છે. એમાં જે પહેલું પુસ્તક હતું વિદ્યાર્થી મિત્રો, એ પહેલા પુસ્તકમાં એમણે ત્રેવીસ વ્યાખ્યા આપી હતી, જે એલિમેન્ટ્સનું જે પહેલું પુસ્તક હતું અને એમાં એમણે ત્રેવીસ વ્યાખ્યા આપી હતી અને કેટલીક વ્યાખ્યાઓ તમે ચોપડીમાં આપી છે. વિદ્યાર્થી મિત્રો, મેં જે ચલાવ્યું એનું ટૂંકમાં અમે બોર્ડ પર લખેલું છે કે ઘન પદાર્થને ધાર એ અવકાશને વિભાજિત કરતી સપાટીઓ છે. કોઈ પણ ઘન પદાર્થની ધાર શું કહેવાય? એ અવકાશનું વિભાજન કરતી સપાટી છે. સપાટીને જાડાઈ હોતી નથી, આપણે સમજાવ્યું કે સપાટીને જાડાઈ હોતી નથી. સપાટીની ધાર શું હોય? વક્ર કે રેખા હોય છે અને રેખા અંતે તો બિંદુમાં પરિણમે છે અને ઘનથી બિંદુ સુધી ક્રમશ આગળ વધતા પરિમાણ શું છે? ઘટતું જાય, પરિમાણનું કદ ઘટતું જાય. તો ઘન પદાર્થનું આ ભૌમિતિક પદાર્થ તરીકે ઘન, સપાટી, સમતલ અથવા પૃષ્ઠ કહેવાય.
રેખા ને બિંદુ, આપણે ઘનથી બિંદુ સુધી જઈએ જંત્રો તો પરિમાણ શું છે, ઘટતું જાય. પરિમાણ એટલે કદ ઘટતું જશે. તો ઘન પદાર્થનું પરિમાણ 3 છે, સપાટી અથવા સમતળ અથવા પૃષ્ઠનું 2 છે, રેખાનું 1 છે, બિંદુ શું છે 1 પર ની એટલે 0. તો મિત્રો આ ખાસ પૂછાય એક એક માર્કમાં. આ જે અલગ અલગ જે ઘનથી આપણે બિંદુ સુધી જઈએ તો જે પરિમાણ છે ઘટતું જાય છે. ઘન પદાર્થનું પરિમાણ 3 છે, પૃષ્ઠ અથવા સપાટી અથવા સમતળનું 2 છે, રેખાનું 1 છે, બિંદુનું 1 પણ એક પણ નથી એટલે કે 0 છે. મિત્રો તો આ બધા એક એક માર્કના કોઈ કેટલા સવાલ છે. અને ત્યાં બીજા મિત્રો આના જે પછીની બીજી આપણે કેટલીક થિયરી આવે છે, કેટલીક પ્રોધન આવશે, યુક્લિડની કેટલાક સ્વયંસી સત્ય આવશે, કેટલીક પ્રોધન શીખવાની છે અને કેટલાક એની પર આધારિત દાખલા આવશે, એ આપણે પછીના વિડીયો લેક્ચર અભ્યાસ કરીશું. બીજા મિત્રો આ રીતે આજનો વિડીયો લેક્ચર ધ્યાનથી જુઓ અને ચોપડીમાં મેં જે થિયરી વાંચી એ થિયરી પર તમે ધ્યાનથી 2-3 વખત અને વાંચો, સમજો અને પછી એમાંથી જે સવાલ જવાબ છે એ અલગ અલગ પાડી અને ધ્યાનથી એક એક માર્કના સવાલ જવાબ તમે તૈયાર કરો. અને મેં બોર્ડ ઉપર જે લખ્યું એ પણ શોર્ટમાં હતું, ચોપડીમાં થિયરી ખાસ વાંચો અને તૈયાર કરો. આમાંથી એક એક માર્કના સવાલ જવાબ, વ્યાખ્યાઓ, પ્રોધણા એ પૂછાય છે. તમારા વિડીયો લેક્ચરને લાઇક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.